આજના નવા દિવસમાં હું તમારું બધાનું સ્વાગત કરું છું. આપણે બુક રીડિંગ કરી રહ્યા છીએ. હું મન છું સફળ, અને તેમાં ટોપિક ચાલી રહ્યો છે સફળતાના ચાર સૂત્ર. એમાં આગળનું ચેપ્ટર છે આત્મવિશ્વાસ. એ તો તમે સાંભળતા જ આવ્યા હશો કે આત્મવિશ્વાસ સફળતાની ચાવી છે, આત્મવિશ્વાસ વગર કોઈ કામ થતું નથી. બધા એકબીજાને આત્મવિશ્વાસ વધારવાની સલાહ આપતા પણ દેખાય છે, પરંતુ હકીકતમાં આત્મવિશ્વાસ શું છે તે બહુ ઓછા લોકો જાણે છે. મનના અન્ય ગુણોની જેમ આ આત્મવિશ્વાસ પણ મનુષ્યનો સ્વાભાવિક ગુણ હોય છે. એને મેળવી કે વધારી શકાતો નથી. આ વાતને સમજતા પહેલા મનુષ્યની પરમ સ્વતંત્રતાને સમજી લઈએ. મારી સ્વતંત્ર ઉડાનોને સમજીએ. સમગ્ર વિશ્વની તમામ શક્તિ ભેગી મળીને પણ મને, એટલે કે તમારા મનને, કોઈ વાત માટે એક ક્ષણ માટે એક ક્ષણ પણ મજબૂર નથી કરી શકાતી. આખી દુનિયાની સેના પણ એક થઈને કોઈ એક મનુષ્ય ઉપર એ વાત માટે દબાણ નથી કરી શકતી કે ફલાણી ફલાણી વસ્તુને હંમેશને માટે ભૂલવી પડશે. તે ન ભૂલવા માટે સ્વતંત્ર જ છે. તે ભૂલી ગયાનું નાટક કરીને આખી સેનાને બેવકૂફ તો બનાવી શકે છે, પરંતુ વાસ્તવમાં ભૂલવું કે ન ભૂલવું તેના જ હાથમાં હોય છે. હા, મનુષ્યનું શરીર અવશ્ય બાંધી શકાય છે, પરંતુ તેમ છતાં હું હર હાલ અને પરિસ્થિતિમાં પૂર્ણ સ્વતંત્ર જ છું. હવે વિચારવાની વાત એ છે કે આટલી પરમ સ્વતંત્રતા પ્રકૃતિના અન્ય કોઈ પદાર્થ કે જીવને ઉપલબ્ધ નથી. અને જ્યારે હું આ હદે સ્વતંત્ર છું, તો તમારા જીવનને વિકસાવવાની જવાબદારી પણ મારી પોતાની હોય છે. અને જે મારા પર વિશ્વાસ મૂકી પોતાની આ જવાબદારી સ્વીકારતા જાય છે, તેમનો આત્મવિશ્વાસ હું વધારતો જાઉં છું. પરંતુ જે આ જવાબદારીને બીજાઓમાં વહેંચતા જાય છે, તેમનો તે જ ક્ષણે હું પોતાના પરથી જ વિશ્વાસ ડગાવતો જાઉં છું. અને જેનો પોતાના પરથી વિશ્વાસ ઉઠતો જાય છે, ભલા તે જીવનમાં સફળતાનો સ્વાદ કેવી રીતે ચાખી શકે. હવે જીવન તમારું અને જવાબદારી કોઈ બોસ કે પરિવારની. સફળતા તમારે જોઈએ છે અને આશરો કોઈ ડિગ્રી કે તાવીજનો. આગળ તમારે વધવું છે અને માર્ગ કોઈ મંદિર મસ્જિદ કે ભગવાન દેખાડે. આ તે કેવો ન્યાય થયો? આ તો નિયમનું ઉલ્લંઘન થયું, પોતાના પર અવિશ્વાસ થયો. અને જ્યારે તમારો પોતાનો પોતાના પર જ વિશ્વાસ નથી, તો પરિણામ શું? ધૂળ આવશે. આમ પણ જ્યારે તમે બીજાઓના સહારે હોવ છો, તો પોતે ચેષ્ટા કરવાથી બચો જ છો, જ્યારે પરિણામ તો સ્વયં ચેષ્ટા કરવાથી જ આવે છે. ચાલો આ વાત સમજાઈ ગઈ હોય તો તમને એ સમજાવું કે આ વિશ્વાસ બે સ્તર પર હોય છે. પહેલું સ્તર તો તે છે કે જેનો તમને બધાને અનુભવ હશે જ. જેમ કે તમે રોજ ઓફિસ જાઓ છો અને તેને લીધે તમને ઓફિસ જવાના રસ્તાની બરાબર ખબર હોય છે. જો કોઈ તમને સરનામું પૂછે, તો તમે વિશ્વાસથી કહી દો છો કે ઓફિસ ક્યાં છે અને ત્યાં સુધી કેવી રીતે પહોંચી શકાશે. એવી જ રીતે ખાવાનું બનાવવું હોય કે એકાઉન્ટ્સ લખવા હોય, કાર ચલાવવી હોય કે અન્ય કોઈ ગતિવિધિ હોય, જે વ્યક્તિને જે વસ્તુનો અનુભવ હોય છે, તો તે માટે એ વિશ્વાસથી ભરેલો જ હોય છે. પણ તમે જે જાણો છો માત્ર તેના જ ભરોસે તો આગળ વધી નથી શકતા. આગળ વધવા માટે કંઈક નવું અને પહેલી વાર તો કરવું જ પડે છે. અને બસ અહીંયા આવીને જ તમે ગોથું ખાઈ જાઓ છો. આ નવું કરવાનો વિશ્વાસ તમે તમારામાં નથી લાવી શકતા. ત્યાં સુધી કે મેરેજ પણ તમે ચર્ચમાં જઈને રીત રિવાજ મુજબ જ કરો છો. પણ જ્યારે વૈવાહિક જીવનથી અભ્યસ્ત થઈ જાઓ છો, તે પછી રોજે રોજ રોજ ચર્ચમાં જઈને સંબંધો માટે આશીર્વાદ નથી માંગતા. તેવી જ રીતે નવી દુકાન વ્યક્તિ મુહૂર્ત જોઈને ખોલે છે, પછી અનુભવ થતા જ બીજા જ દિવસથી તે દુકાન ગ્રાહકીના હિસાબથી ખોલવા લાગે છે. કહેવાનો મતલબ કે નવું કરતી વખતે લાખોમાં કોઈ એક પોતાના ભરોસે આગળ વધે છે, અને જે પોતાનામાં આવો વિશ્વાસ બતાવે છે, તે જ હકીકતમાં સફળતાનો ઉત્તરાધિકારી હોય છે. આમ સરવાળે કહેવાનો અર્થ એ છે કે નવું કરતી વખતે પણ જે સફળતા માટે પોતે માટે માત્ર પોતાની પ્રતિભા પર ભરોસો કરે છે, તે જ જીવનમાં સફળ થઈ શકે છે. અને જો તમારે એવો ભરોસો તમારી જાતમાં જગાડવો હોય, તો તેનો એક જ ઉપાય છે કે પોતાના જીવનના નાનામાં નાના અને મોટામાં મોટા કાર્ય અને નિર્ણય માટે માત્ર પોતાની વિચારધારા અને પ્રતિભા ઉપર જ વિશ્વાસ કરો. આમ પણ એ શક્ય જ નથી કે તમે તમારા સિવાય કોઈ બીજા ઉપર પૂરેપૂરો વિશ્વાસ મૂકી પણ શકો. બીજા ઉપર મૂકેલો દરેક વિશ્વાસ અણીને ટાણે નષ્ટ ભ્રષ્ટ થઈ જાય છે. ચાલો આ આત્મવિશ્વાસને હું કેટલાક સાધારણ અને કેટલાક ઉચ્ચ કોટીના ઉદાહરણો દ્વારા સમજાવું છું. વિચારો, એક સાહુકારે કોઈને વ્યાજે પૈસા ધીરવા છે, તો તે શું કરે છે?
તેની પાસે માત્ર હુંડી જ નથી લખાવતો, પરંતુ એક પાક્કો કરાર પણ કરાવે છે. અને જો કોઈ મોટા માફિયાએ કોઈને પૈસા ઉધાર ધીરવા હોય તો ન તો તે હુંડી લખાવશે કે ન તો કોઈ કરાર કરશે. અને મજાની વાત એ છે કે હુંડી લખાવવા વાળા અને કરાર કરાવવા વાળાના જ પૈસા મોટે ભાગે ડૂબી જાય છે. બિચારા પૈસા વસૂલ કરવા માટે કોર્ટના ધક્કા ખાઈને હારી થાકી જાય છે, પરંતુ પેલો માફિયો, માફિયા કે જેણે ન તો હુંડી લખાવી છે કે ન તો કોઈ કરાર કર્યો છે, તેનો પૈસો ક્યારેય ડૂબતો નથી. કેમ કે તેણે હુંડી કે કરારના શાને ભરોસો પોતાની માફિયાગીરી પર કર્યો હતો. એટલે કે પોતાની પ્રતિભા ઉપર કર્યો હોય છે. આ જ આત્મવિશ્વાસને એક ખૂબ જ સુંદર કિસ્સા દ્વારા સમજાવું છું. એક ગામમાં એક ફકીર રહેતો હતો. બહુ મોટો જ્ઞાની અને કરુણાથી ભરેલો ફકીર હતો. આખું ગામ તેની ખૂબ ઇજ્જત કરતું હતું. આ બાજુ ફકીર પણ પોતાની જીદનો બહુ પાકો હતો. તે કોઈની પાસેથી અનાવશ્યક ભેટ નહોતો સ્વીકારતો. ફળ સ્વરૂપે તેનું જીવન ઘણું જ સાદું હતું. એક ઓરડાની ઝૂંપડીમાં રહેતો હતો. તેની પાસે કુલ બે જ ઢાબળા હતા. હવે તેને વસ્ત્ર ગણો કે તેનું ઓઢવા પાથરવાનું ગણો, પરંતુ જે કંઈ તેની પાસે હતું બસ તે જ હતું. આ વાત જે હું જણાવું છું તે શિયાળાની ઋતુનું છે. તે દિવસોમાં ગાત્રો થાજવી થીજાવી નાખતી ઠંડી પડી રહી હતી. રાતનો સમય હતો અને ફકીર પોતાનો એક ઢાબળો ઓધી અને બીજો ઢાબળો પાથરીને સૂતો હતો. હવે ફકીર તો તે જ છે જેઓ પોતાના ભરોસે જીવે છે. તેથી ઝૂંપડીના દરવાજાને સાંકળ વગેરે લગાવવાનો તો પ્રશ્ન જ નહોતો ઉઠતો. આ બાજુ તે જ સમયે એક ભૂખ્યો ચોર ગામમાં લાગ શોધવા નીકળી પડ્યો. તેને બીજે ક્યાંય ઘૂસવામાં તો સફળતા ન મળી, પરંતુ કેમ કે ફકીરનો દરવાજો ખુલ્લો હતો એટલે તે ચોરી કરવા ત્યાં જ ઘૂસી ગયો. 10-એક મિનિટ સુધી તેણે આખું ઝૂંપડું ખંખોળ્યું, પણ તેને એક નાનું વાસણ અને ફૂટેલા ગ્લાસ સિવાય બીજું કંઈ મળ્યું નહીં. હવે આવી ઋતુમાં આ બે તૂટેલા ફૂટેલા વાસણો લેવા માટે તો તેણે આ જોખમ વોર્યું નહોતું. સ્વાભાવિક રીતે જ તે નિરાશ થઈ ગયો. આ બાજુ ફકીર શું ઊંઘે? તે પ્રથમ સળવળાટથી જ જાગી ગયો હતો. પરંતુ ફકીર પણ ફકીર હતો. તે આંખો મીચીને જ આ તમાશાનો આનંદ લઈ રહ્યો હતો. આ બાજુ ચોરને ઓછો કંઈક અસ આત્મસંતોષ આ બાજુ ચોરને અંતે જ્યારે કંઈ ન સૂઝ્યું તો તેણે ફકીરે ઓઢેલો ધાબળો જ આંચકી લીધો. અરે, ઓછામાં ઓછો કંઈક આત્મસંતોષ તો થવો જોઈએ. આટલી રાત્રે આટલી તકલીફો વેઠ્યા પછી પણ કંઈ જ હાથ ન લાગે તો તે ચોર શેનો? એટલે બસ ધાબળો ચોર્યાના આત્મસંતોષ સાથે તે દરવાજાની બહાર નીકળવા તૈયાર થયો. આ બાજુ ફકીર તો આ બધા નાટક જોઈ જ રહ્યો હતો અને હવે તેની પણ દરમિયાનગીરી કરવાનો સમય આવી જ ગયો હતો. બસ તેણે કડક અવાજમાં દરવાજાની બહાર જતા ચોરને થોભી જવા કહ્યું. ફકીરનો રૂઆબદાર અવાજ સાંભળીને ચોરના તો પગ પાણી પાણી થઈ ગયો. આ દરમિયાન ફકીર ઊભો થયો અને તેને અંદર આવવા કહ્યું. ચોરને તો ભર શિયાળે પરસેવો વળી ગયો. બિચારો ચૂપચાપ અંદર આવી ગયો. આ બાજુ ચોરના ચહેરા પર આવી ગભરામણ જોઈને ફકીરે બહુ વિનમ્રતાપૂર્વક તેની માફી માંગતા કહ્યું. માફ કરજે ભાઈ, તું આટલી ઠંડીમાં આટલે દૂરથી આવ્યો, પણ હું તારી કોઈ મદદ ન કરી શકું. ઘરમાં કંઈ છે જ નહીં કે તને સંતોષી શકું. પરંતુ હવે પછી આવવું હોય તો અગાઉથી જણાવીને આવજે. આજુબાજુમાંથી માંગીને કંઈક એકઠું કરી લઈશ જેથી તારે આ હદે નિરાશા લઈને ન જવું પડે. આ બાજુ ચોર, જે ફકીરનો કડક અવાજ સાંભળીને પહેલાથી જ ગભરાયેલો હતો, ફકીરનો આવો સુંદર પ્રસ્તાવ સાંભળતા જ વાસણની સાથોસાથ તેના હાથમાંથી ઢાબળો પણ સરી પડ્યો. એવો તો ખળભળી ઉઠ્યો કે કંઈ લીધા વગર જ ભાગવા લાગ્યો. આ જોઈ ફકીરે ફરી ગર્જના કરતા તેને કહ્યું, જે લઈને જઈ રહ્યો હતો તે બધું તો લઈ જ જવું પડશે. અને હા, જતી વખતે આ દરવાજો જરા આડો કરી દેજે જેથી હું ઠંડીથી બચી શકું. બિચારો ચોર, તેની સ્થિતિ તો એવી થઈ ગઈ હતી કે તે ફકીરનો દરેક હુકમ માનવા બંધાઈ ગયો હતો. તેણે પેલો ફેંકેલો ઢાબળો અને વાસણો પાછા ઉઠાવ્યા અને જેવું કે ફકીરે કહ્યું હતું દરવાજો આડો કરીને ચાલતો થયો.
અહીંયા સુધી તો બધું ઠીક, પણ સવાર સવારમાં તે પકડાઈ ગયો. હવે ફકીરના ધાબળાને આખું ગામ ઓળખતું હતું. બધાને ગુસ્સો પણ ખૂબ આવી રહ્યો હતો. બદમાશને ચોરી કરવા માટે આ સજ્જન ફકીરનું દીકરું જ મળ્યું હતું. પછી શું, બસ તેને પકડીને પંચાયતમાં હાજર કર્યો. આ બાજુ આ સમાચાર ઉડતા ઉડતા ફકીરની પાસે પણ પહોંચ્યો. તે તરત જ પંચાયત પર જઈ ચડ્યો. તેણે ત્યાં જઈને સ્પષ્ટ કહી દીધું કે આ ધાબળો અને વાસણો તેણે ચોર્યા નથી, મેં જ તેને લઈ જવા કહ્યું હતું. આ તો બહુ ભલો માણસ છે. તેણે જતા જતા મને ટાઢ ન વાય તે વિચારથી ઝૂંપડીનો દરવાજો પણ આડો કર્યો હતો. વારો પંચાયતો તો ફકીરની જુબાનીના આધારે તેને છોડી મૂક્યો, પણ ચોર રડી રડીને બેહાલ થઈ ગયો. એ ફકીરના પગે જ પડી ગયો. તેણે ફકીરને પોતાને તેનો સેવક બનાવી લેવાની રટ પકડી. થોડી આનાકાની બાદ ફકીરે તેને પોતાની સેવા કરવાનો મોકો આપવાનું નક્કી કર્યું અને તેને પોતાની સાથે ઘરે લઈ આવ્યો. કહેવાની જરૂર નથી કે તે ચોરની સાથોસાથ ફકીરનો ઢાબળો અને વાસણો પણ ઘેર પરત આવી ગયા. આ તો ઠીક, પણ ઘેર આવતા જ ફકીર પેલા ચોર પર ખૂબ હસ્યો અને હસતા હસતા જ બોલ્યો, જોઈ મારી ચાલ, મારો ધાબળો અને વાસણો તો પરત આવી જ ગયા, સાથે સેવા કરવા માટે એક સેવક પણ લઈ આવ્યો. ફકીરનો કોઈ સોદો ક્યારેય નુકસાનીનો નથી હોતો. આને કહેવાય આત્મવિશ્વાસ. તે જાણતો જ હતો કે તેનો ધાબળો જીરવી લેવો રમત વાત નથી. ખરેખર આ ફકીરનું પોતાની ફકીરી પરના વિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ છે. બસ આ જ આત્મવિશ્વાસની હું વાત કરી રહ્યો છું. માણસનો પોતાની યોગ્યતા અને દાનત ઉપરનો સંપૂર્ણ વિશ્વાસ જ આત્મવિશ્વાસ છે. બીજો કોઈ આત્મવિશ્વાસ સંસારમાં હોતો પણ નથી. જો તમને પોતાની યોગ્યતા પર વિશ્વાસ નહીં હોય તો કોઈ પણ કાર્ય તમે ક્યારેય સૌ વિશ્વાસપૂર્વક નહીં કરી શકો. તેવી જ રીતે તમને જો પોતાની દાનત પર વિશ્વાસ નહીં હોય તો પ્રત્યેક કાર્ય કરતા પહેલા હજારો વિચાર કરશો કે આ પાપ તો નથી, આ ખરાબ તો નથી. એટલે કે કાર્ય કરવા પૂર્ણપણે શાસ્ત્રો અને સમાજ પર નિર્ભર હોય તે કોઈ પણ કાર્ય વિશ્વાસપૂર્વક કેવી રીતે કરી શકે. પરંતુ જેને પોતાની દાનત પર ભરોસો છે એ શાસ્ત્ર અને સમાજ શું કહે છે એની દરકાર જ શું કામ કરે. કેમ કે તે જાણે છે કે જે પણ કરશે એ પુણ્ય પણ છે અને સારું પણ છે જ. એ તો કોઈ પણ પ્રતિસાદની આશા વગર અને કોણ શું વિચારશે એની ચિંતા કર્યા વગર વિશ્વાસપૂર્વક તેને જે કરવા યોગ્ય લાગી રહ્યું છે તે સીધે સીધું કરી જ નાખશે. તો એકંદરે કહેવાનો ભાવાર્થ એ કે કેમ કે પ્રકૃતિથી જ મનુષ્યને પૂર્ણ સ્વતંત્રતા ઉપલબ્ધ છે એટલે પોતાનું જીવન સફળ બનાવવાની જવાબદારી પણ તેની જ બને છે. જીવન સફળ બને છે કાર્યો થકી, અને કાર્યો વિશ્વાસ વગર કરી નથી શકાતા, અને વિશ્વાસ અનુભવ વગર આવી નથી શકતો. હવે તમે કહેશો કે પહેલા અનુભવ કરી લઈએ, થોડો વિશ્વાસ જગાડી લઈએ, પછી કાર્ય કરીશું. પણ આ ક્યાં શક્ય છે? કેમ કે અનુભવ કાર્ય કર્યા વગર થઈ જ કેવી રીતે શકે? એટલે વાત કંઈક એવી છે કે તમે તરવા તો માંગો છો પણ પાણીમાં જતા બીક લાગે છે. વિચારો છો, એક વાર તરવાનું શીખી લો પછી પાણીમાં ડૂબકી લગાવી લઈશ. અને જીવનની વાસ્તવિકતા એ કે પાણીમાં પડ્યા વગર તમે તરવાનું શીખી નથી શકવાનું. બસ તમારું સમગ્ર જીવન આ જ મૂંઝવણમાં વીતી જાય છે. અને આ મૂંઝવણમાંથી છૂટવાની ચાવી એ જ છે કે નવા નવા કાર્યો તો તમારે કરવા જ પડશે, અને તે પણ પૂરા વિશ્વાસથી. અને એ પણ સત્ય છે કે આ વિશ્વાસ જગાડવા માટે તમે અનુભવના ભરોસે જરાય બેસી શકશો નહીં. જો તમારામાં વિશ્વાસ જ નથી કે તમે તરવાનું શીખી શકો છો, તો હજાર પ્રયત્નો પછી પણ બની શકે છે કે તમે તરવાનું ન શીખી શકો. જ્યારે વિશ્વાસના સહારે તમે દિવસોમાં જ તરવાનું શીખી શકો છો, અર્થાત વિશ્વાસની જડીબુટ્ટી તમારો સમય અને શક્તિ બંને બચાવી લે છે. હવે અનુભવ પછી તો વિશ્વાસ જાગે જ છે, પરંતુ તેમાં વર્ષો વીતી જાય છે અને એટલો સમય તમારી પાસે છે નહીં. તો હવે પ્રશ્ન એ છે કે વગર અનુભવે પણ નવા નવા કાર્યો પૂરા વિશ્વાસથી કેવી રીતે કરવા? કેમ કે તેના વગર તો દૂર દૂર સુધી કોઈ સફળતા દેખાતી નથી. તો તેનો તો એક જ ઉપાય છે કે તમે તમારી બુદ્ધિથી છુટકારો મેળવી સીધા મારા શરણમાં આવી જાઓ,
કેમકે બુદ્ધિ હજારો અનુભવ કરાવવા માંગે છે. ઉપરથી મજાની વાત એ છે કે હજાર લોકો તેને હજાર વાતો માટે પણ ઉકસાવે છે, અને તેથી પણ વધુ મજાની વાત એ કે તે લોકોના બહેકાવામાં આવી પણ જાય છે. પણ હું તમને તમારી પ્રતિભા અને તમારા ગુણોને જ વળગી રહેવાની સલાહ આપું છું, અને દેખીતી વાત છે કે તમારો તમારા ગુણ અને પ્રતિભા પર વિશ્વાસ બેસવો કોઈ મોટી વસ્તુ નથી, કે પૂરતા તો તમે ક્યારેય અનુભવના મોહતાજ નથી. એટલે પહેલી વાત તો એ કે તમે તમારી પ્રતિભાના ક્ષેત્રને બરાબર સારી રીતે ઓળખો. ચાલો આ જ વાતને થોડા વિસ્તારપૂર્વક સમજાવું. ધારો કે તમારામાં વ્યવસાયિક બુદ્ધિ નથી, પણ વેપારમાં નફો તો ઘણો છે. બસ બીજાને જોઈને અથવા કોઈના ચડાવવાથી તમે MBA કરવા ન ઉપડી જતા. મહેનત કરીને તમે ડિગ્રી તો મેળવી લેશો, પણ પ્રતિભાની અનુપસ્થિતિને લીધે ક્યારેય વેપાર માટે વિશ્વાસ નહીં જગાડી શકો. સમય અને શક્તિ બંને વેડફાઈ જશે, અને છતાં પણ કરશો તો નોકરી. એથી ઉલટું જેનામાં વ્યાવસાયિક બુદ્ધિ ઠાંસી ઠાંસીને ભરી છે, તે ક્યારેય MBA ની ડિગ્રીનો મોહતાજ નથી હોતો. તમારા હાથમાં ડિગ્રી આવતા સુધીમાં તો તે વ્યવસાયના શિખરો સર કરી ચૂક્યો હોય. એ પણ બનવા જોગ છે કે તમારે તેને ત્યાં જ નોકરીએ રહેવું પડે. અને ઘણીવાર જોવામાં આવ્યું છે કે કંપનીના માલિક કરતાં તેનો સ્ટાફ વધારે ભણેલો હોય છે. એટલે મહેરબાની કરીને જીવનને આગળ વધારવા માટે તમે બુદ્ધિનું સાંભળીને કોઈ ક્ષેત્ર ન પકડતા, અને ન તો બીજા લોકોના કહેવા કે ઉકસાવવાથી તમારું ક્ષેત્ર પસંદ કરજો. લાખ પ્રયત્નો છતાં પણ ઉછીના ક્ષેત્રમાં તમારો વિશ્વાસ નહીં જ જાગે. તમારું ક્ષેત્ર એ જ છે જેમાં તમારી પ્રતિભા છે, અને જે ક્ષેત્રની પ્રતિભા તમારામાં હશે તે કાર્યમાં તમારો વિશ્વાસ આપમેળે જ જાગી જશે. અહીંયા સૌથી મહત્વની વાત એ કે વિશ્વાસ કોઈ એવી વસ્તુ નથી કે જે બજારમાં ઉછીની મળી જાય. પરંતુ કેમ કે તમે મનની વિરુદ્ધના ક્ષેત્રમાં હાથ પગ મારવાનો પ્રયત્ન કરો છો, એટલા માટે તમારે બજારમાં વિશ્વાસ શોધવા નીકળવું પડે છે, અને ત્યાં ભાત ભાતની હાટડીઓ ખુલ્લી પડી છે. કોઈ જાત જાતની ડિગ્રીઓ સમજાવીને બેઠું છે, તો કોઈ મંત્ર અને તાવીજ લઈને તૈયાર ઊભું છે. તમે ત્યાંથી વિશ્વાસ ખરીદી પણ લાવો છો, પરંતુ તે તમને કંઈ કામ નથી આવતો, કેમ કે તે મારા નિયમમાં ફિટ નથી બેસતો. ઉલટું આના લીધે તમારો બચ્યો કુચ્યો વિશ્વાસ પણ ટુકડે ટુકડા થઈ જાય છે. બસ આ જ કુચક્રમાં સમગ્ર માનવજાત સપડાયેલી છે. એક નહીં, અનેક કારણવશ પહેલા તો તે ખોટી જગ્યાએ હાથ પગ પછાડશે, અને પછી ધાર્યું પરિણામ ન મળતા વિશ્વાસ શોધવા નીકળી પડે છે. આનાથી વિશ્વાસ વધુ ને વધુ ખોવાતો જાય છે. પછી તો વધુ ધમ પછાડા અને ઊંધા મોઢે પટકાવવાની થી બીજા નવા નવા વિશ્વાસ શોધવા નીકળી પડવું આ જ તેનું જીવન બની જાય છે. અને અંતે બિચારો પોતાના જ જીવન પ્રત્યે પૂર્ણપણે વિશ્વાસહીન થઈ જાય છે. આ પૂરા કુચક્રમાં લોટરી તો ફક્ત વિશ્વાસ વેચવા વાળાઓની જ લાગતી હોય છે. તેઓ વિશ્વાસ વેચવાના નામે તમારી બધી કમાણી લઈ જાય છે. સ્થિતિ એ થઈ જાય છે કે વિશ્વાસ તો તમને નથી જ મળતો, પણ કમાયેલી મૂડી ખોઈ બેસો છો તે અલગ. વારો, તમે ક્યારેય ધ્યાન નહીં આપ્યું હોય, પણ આ જ કારણે વિશ્વાસને આત્મવિશ્વાસ કહે છે. એટલે કે જે સાચો ભરોસો છે તે માત્ર પોતાના આત્મા ઉપર જ કરી શકાય છે, અને પોતાના પર વિશ્વાસ પણ પોતાની પ્રતિભા અને ગુણના આધારે જ આવે છે, અને એ પણ તે પૂરતો જ. કવિ ગમે એટલું ચાહવા છતાં ગીત ગાવા માટે પોતાનો વિશ્વાસ નથી કેળવી શકતો. બુદ્ધ જીવનની ફિલોસોફી વિશે હજારો વિષયો પર હજારો કલાક બોલી શકે છે, પરંતુ તે કોઈ આવિષ્કાર કરી શકવા વિશે પોતાનો વિશ્વાસ નથી કેળવી શકતા. એટલા માટે તો બુદ્ધનું અંતિમ વાક્ય હતું અપદિયો દીપો ભવઃ, એટલે કે પોતાના દીપક પોતે બનો. જીવનમાં અજવાળું જોઈએ છે તો પોતાનો જ દીવો પ્રગટાવો,
બુદ્ધે પોતાનો દીવો ન પ્રગટાવ્યો, પરંતુ તેની જ્યોતથી આખું જગત પણ પ્રકાશિત કરી દીધું. તે આવું કરી શક્યા કેમ કે તેમણે પોતાના પર ભરોસો કર્યો. પૂજા પાઠ કે ભગવાનમાં તેમણે સંપૂર્ણપણે અવિશ્વાસ દાખવ્યો. તેમની જેમ જ એડિશને પણ પોતાની વૈજ્ઞાનિક બુદ્ધિ પર પૂર્ણ વિશ્વાસ મૂક્યો અને તેમણે પણ બલ્બ બનાવીને દુનિયાને પ્રકાશિત કરી દીધી. અને તેમણે પણ પોતાના અનુભવોને આધારે એ જ કહ્યું કે ઓલ બાઇબલ્સ આર બંક, એટલે કે બધા બાઇબલો બકવાસ છે. કહેવાનો મતલબ કે મનુષ્ય ફક્ત પોતાની પ્રતિભા અને પોતાના ગુણો ઉપર જ વિશ્વાસ કેળવી શકે છે, અને આગળ જો આ વિશ્વાસના સહારે તે પોતાના પ્રતિભાના દીવાને પૂર્ણ રૂપે પ્રજ્વલિત કરી દે છે, તો ટૂંક સમયમાં જ તેનું જીવન ઝળહળતું થઈ જાય છે. અન્યથા તે ઉધારના વિશ્વાસ શોધતો રહી જાય છે અને અંતમાં કશું જ મેળવ્યા વગર દુનિયામાંથી ચાલ્યો જાય છે. ભલા બીજા પર કેટલો વિશ્વાસ ક્યારેય કોઈને કામ આવે છે? ભલા બીજા પર કરેલો વિશ્વાસ ક્યારેય કોઈને કામ આવે છે? આ વાતને સમજાવવા માટે એક સીધી વાત કરું છું. મોટા ભાગના લોકો કહે છે કે જગત ભગવાને બનાવ્યું. તેઓ એ પણ બધું કહેતા ફરે છે કે તેની મરજી વગર એક પાંદડું પણ હલતું નથી. પછી તમે જે જીવનમાં પૂરી રીતે હલી ગયા છો, તો શું તમે તે ભગવાનની મરજી વગર હલી ગયા છો? તો પછી તમારી નિષ્ફળતા સ્વીકારીને આનંદ કેમ નથી લેતા? કેમ પોતાને કે બીજાઓને ભાંડતા ફરો છો? કેમ કે સંભળાવવું અને માનવું તે એક વાત છે, પરંતુ ખરેખર એમાં વિશ્વાસ કરવો શક્ય જ નથી. કોઈએ ગાળ દીધી નથી કે તમે ગુસ્સે થયા નથી. તે સમયે તમે એવું થોડું જ માનો છો કે તેણે ગાળ ભગવાનની મરજીથી આપી છે. માનો છો કે એક પાંદડું પણ ઈશ્વરની મરજી વગર નથી હાલતું, પણ દુશ્મનાવટ હજારો સાથે રાખતા ફરો છો. તમારી બુદ્ધિ પણ છે ને કમાલની. એથી તમને પૂરી દ્રઢતાથી કહી રહ્યો છું કે જો તમને ઉછીનો વિશ્વાસ લેવાની જરૂર વર્તાઈ રહી છે, પછી ભલે તે કોઈ પણ સ્વરૂપે કેમ ન હોય, તો તમે ખોટા રસ્તા પર છો. એટલે કે ખોટી જગ્યાએ અને ખોટી મનસાઓ સાથે ભીડાઈ રહ્યા છો. પાછા વળી જાઓ, બચી જશો. શોધજો તે કાર્ય જે તમે પૂરા વિશ્વાસથી કરી શકો છો. બસ તમે બની જશો, અને તે સમયે તમારે કોઈ સહારા, આશરા કે વિશ્વાસની ક્યારેય જરૂર નહીં રહે. જ્યારે આવી મનોદશા આવી જાય, તો સમજી જજો કે તમારા જીવનનું પુષ્પ પૂર્ણપણે ખીલવાનું છે. અંતે માનીને ચાલુ છું કે આજ પછી તમે પોતાને ઉછીના વિશ્વાસો અને દિલાસાઓથી બચાવશો. જીવન તમારું કાર્ય અને અનુભવ તમારું. જીવન તમારું કાર્ય અને અનુભવ તમારું. સફળ તમારે થવાનું છે. ભરોસો પોતાના સિવાય બીજા ઉપર કરી જ કેવી રીતે શકો છો? તમે પ્રતિભાવંત છો. બીજાના આશરા, સહારા કે ભરોસાની જરૂર જ શું છે? બસ જુઓ તમે કેવી રીતે શું બની જાઓ છો. કેમ કે ઉછીના વિશ્વાસ શોધવા કરતા બહેતર છે કે એ કાર્યો કરવા જેને તમે વિશ્વાસપૂર્વક કરી શકતા હો. કેમ કે તમારો વિશ્વાસ જ એ માર્ગ છે જે તમને તમારી મંજિલ સુધી પહોંચાડી શકે. તો હવે આપણે આ પુસ્તકની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ. હવે સૌથી લાસ્ટ ચેપ્ટર છે સફળતાના સાર સૂત્રમાંનો એક, સંતોષ. સંતોષ ચેપ્ટર, સંતોષ. સંતોષમ પરમમ ધનમ, આ કદાચ તમે સાંભળતા પણ આવ્યા હશો. હું પણ તમને કહું છું કે જીવનના બધા ઉપદ્રવોનો નાશ કરીને સફળતાના શિખર સર કરવાનો આનાથી મોટો બીજો કોઈ જાદુ નથી. પણ તમે કહેશો કે સંતોષ જ માની લઈશું તો આગળ કઈ રીતે વધીશું? અને આ જ વાત સમજાવવા વાળા હજારો લોકો બેઠા છે. બસ ચોંટી પડો
લાગી પડો, હાઈ એમ્બિશન રાખો, જો કંઈક બની બતાવવું છે તો સંતુષ્ટ રહેશો જ નહીં. દુર્ભાગ્યે આ વાત સીધી પણ લાગે છે, તેથી બધા દોડધામમાં લાગેલા છે. પણ એક વાર તમે થોડી વાર થોભીને જોઈ લો કે આટલા ઉપદ્રવ, આટલી ભાગદોડ પછી તમને શું મળી રહ્યું છે. કોણ જાણે કેટલી વ્યાકુળતા, કેટલું ફ્રસ્ટ્રેશન, તેમજ કેટલી ફરિયાદો સાથે તમે જીવી રહ્યા છો. અને આ બધું હોવા છતાં સફળતા તો દૂર, સામાન્ય જીવન જીવવામાં પણ ફાંફા પડે છે. અને સત્ય તે જે દ્રષ્ટિગોચર થઈ રહ્યું અને પ્રકટ એ જ થઈ રહ્યું છે કે દરેક જણ આગળ વધવાની દોડમાં લાગેલો છે, પણ તેમ છતાં કોઈ પણ આગળ નથી વધી શકતો. પછી તો એ સ્વીકારવું જ રહ્યું કે ઉપદ્રવો મનુષ્યને આગળ નથી વધારી શકતા. ચાલો, હું જાણું છું કે તમારી બુદ્ધિ આ વાતને સરળતાથી સમજાવવાની નથી. સોરી, ચાલો, હું જાણું છું કે આ તમારી બુદ્ધિ આ વાતને સરળતાથી સમજવાની નથી, તેથી હું આ વાતના દરેક સાયકોલોજીકલ પાસા સાથે તમારી ઓળખાણ કરાવું છું. પહેલી વાત તો એ કે સંતોષનો અર્થ શું છે. સંતોષનો અર્થ એ જ છે કે તમે જ્યાં છો અને જે હાલમાં છો, તથા તમારી પાસે જે કંઈ પણ છે, તેમજ જેવું પણ છે, તમે તેનાથી સંતુષ્ટ છો. અને તમારી બુદ્ધિ આ પરિભાષાનો અર્થ એ કાઢે છે કે જો સંતુષ્ટ થઈ ગયા તો આગળ વધી રહ્યા. પણ બુદ્ધિ મનનું ગણિત જાણતી નથી, તેથી આ સંદર્ભમાં તે ભ્રમિત થતી તેમજ કરતી રહે છે. પણ જરા એક પળ થોભીને એ વિચારો કે જો તમે તમારા વર્તમાનથી પૂર્ણ રીતે સંતુષ્ટ થઈ ગયા તો આની મારા પર શું અસર થશે. નિશ્ચિત જ હું સાંત્વન તેમજ શાંતિનો અનુભવ કરીશ, આનંદ તેમજ મસ્તીથી ભરાઈ જઈશ. દુઃખ, ચિંતા, ક્રોધ બધા પડી ભાંગશે. અને એક રીતે જોવા જઈએ તો આ મનોદશા પોતાની રીતે જ કોઈ ઉપલબ્ધિથી કમ નથી. આખરે અંતમાં તો મનુષ્ય આ બધી દોડધામ પણ સાંત્વન તેમજ શાંતિભર્યું જીવન વિતાવવાના હેતુથી જ તો કરી રહ્યો હોય છે. તો આવું જીવન ભવિષ્યના સ્થાને આજે જ મળી જાય, પછી આ સોદામાં નુકસાન ક્યાં થયું. અને હવે તમને આ સંતોષથી જીવવાનો સૌથી મોટો ફાયદો જણાવું છું. સંતોષ માનવાથી, જેવું કે મેં તમને કહ્યું, કે તમે આનંદ અને મસ્તીથી તત્ક્ષણ ભરાઈ જશો. અને જેવા તમે આ નિર્મળ મનોદશામાં પહોંચી જાઓ છો કે ફોગટના ઉપદ્રવને કારણે ખોટા કામોમાં લાગેલી તમારી બુદ્ધિ આપોઆપ સારી રીતે વિચારવાનું શરૂ કરી દે છે. તમારા નિર્ણયો સાચા ને સારા થવા લાગે છે. અને જીવનનો આખો ખેલ તો લીધેલા સારા નરસા નિર્ણયો ઉપર જ નિર્ભર કરે છે. તમે હૃદયમાં લાખ બિલ ગેટ્સ બનવાની મહેચ્છા લઈને જીવી રહ્યા હો, પણ જો તમારા નિર્ણય જ એક પછી એક ખોટા થતા જશે તો તમે શું ધૂળ બિલ ગેટ્સ બની શકશો. પછી તો તમે સારી રીતે કોમ્પ્યુટર લોગિન અથવા લોગ ઓફ કરવા લાયક બચી જાઓ એ જ બહુ છે. તમે એક સીધી સાદી વાત કેમ નથી સમજતા કે ક્યાં જ્યાં છો તેનાથી જ સંતુષ્ટ રહેવાનો અર્થ એવો થોડો જ છે કે તમે તમારા બધા કામકાજ બંધ કરી દીધા. એવું પણ નથી કે તમે આજુબાજુ નજર ફેરવવી જ બંધ કરી દીધી છે. ના, તમે તમારું વર્તમાન કાર્ય તો કરતા જ રહેશો, બસ તમે દોડધામ તેમજ દેખાદેખી કરવી છોડી દીધી. તમે પોતાના જીવનમાં તેમજ રૂટીન વ્યવસાયમાં લાગી ગયા ને, કેમ કે આવામાં તમે દોડધામથી દૂર સારી મનોદશામાં હશો, તેથી તમને આગળ વધવાની તકો પણ સારી રીતે દેખાતી રહેશે. અને જ્યારે તક સારી રીતે દેખાશે તો તમે તેને ઝડપી પણ લેશો. પણ આનાથી વિપરીત, જ્યારે તમે ગમે તેમ કરી આગળ વધવાના હેતુથી ફાંફા મારી રહ્યા હોવ છો, તો તમને દરેક વાત તેમજ દરેક પરિસ્થિતિ તક જેવી લાગે છે. અને અહીં આવીને જ તમે ફસાઈ જાઓ છો. એક તો પહેલેથી અસંતોષમાં જીવી રહ્યા હોવાને કારણે તમારું મન એમ જ હજારો ચિંતાઓ
તેમજ મુશ્કેલીઓમાં ફસાયેલું હોય છે અને એ કારણે તમારી નિર્ણય ક્ષમતા પણ આમ જ દગો દેતી હોય છે. અને ઉપરથી આવી મનોદશામાં તમે આગળ વધવાના હજાર ઉપાય શોધી લાવો છો, બસ તમારા 10માંથી 9 નિર્ણયો ખોટા થઈ જાય છે અને છેવટે તમે આગળ વધવાને બદલે વધારે પાછળ પડતા જાઓ છો. જ્યારે એનાથી વિપરીત સંતોષથી જીવવામાં ઓછામાં ઓછું તમારી પીછેહઠ તો નથી જ થતી. અને આ સત્ય તો તમે બધા જાણો જ છો કે આગળ એ જ વધી શકે છે જે જ્યાં છે ત્યાં જ દ્રઢતાથી ઊભો રહ્યો હોય. કારણ કે પીછેહઠ નહીં કરવાની ગેરંટી તમને એક અનોખા વિશ્વાસથી ભરી દે છે. અને આ વિશ્વાસ આગળ વધવા માટે કેટલો સહાયક છે એ હું તમને સમજાવી ચૂક્યો છું. ત્યાં જ સંતોષનો બીજો ફાયદો જણાવું તો સંતોષી વ્યક્તિની પાસે પોતાના જીવન માટે અને શોખ પૂરા કરવા માટે સમય જ સમય હોય છે. જ્યારે દોડધામમાં લાગેલો વ્યક્તિ પોતાના માટે સમય જ નથી કાઢી શકતો અને જે વ્યક્તિ પોતાના માટે સમય નથી કાઢી શકતો તેનું જીવવું તો આમ પણ વ્યર્થ થઈ ગયું. ચાલો આ જ વાત પર આ વિષયનું સમાપન એક ખૂબ જ સુંદર ઘટનાથી કરું છું. એક બહુ જ સંતોષી વ્યક્તિ હતો. તેનો સારી રીતે જામેલો વ્યવસાય હતો, તેથી ખાધે પીધે સુખી હતો. એણે પૂરા 6 કલાક પોતાના વ્યવસાયને આપવા પડતા હતા, આથી તેની પાસે સમય જ સમય હતો. આ કારણે માત્ર તેનું ખાવા પીવાનું તેમજ વ્યાયામ જ નિયમિત નહોતું, પણ તેની પાસે ગીત સાંભળવાનો શોખ પૂરો કરવા માટે પણ સમય જ સમય હતો. સાથે જ પરિવાર તેમજ મિત્રોની સાથે પણ તે પૂરી મસ્તીથી જીવી જ રહ્યો હતો. તેનો એક સાળો હતો જે સોફ્ટવેર એન્જિનિયર હતો. તે ખૂબ જ મહત્વાકાંક્ષી તેમજ ઉપદ્રવી હતો. આગળ વધવાની પળોજણમાં તેણે અત્યાર સુધીમાં 4-5 તો નોકરીઓ બદલી નાખી હતી. હંમેશા કંઈ મોટો વ્યવસાય કરવાના લાગમાં ફરતો રહેતો હતો. એક દિવસ આમ જ બંને બેઠા હતા. તે દિવસે તક જોઈને બનેવીએ વાત વાતમાં પોતાના સાળા સાહેબને પૂછ્યું કે ભાઈ, કેટલીક વાર વિચારું છું પણ સમજાતું નથી કે આખરે તમે જીવનમાં કરવા શું ઈચ્છો છો? સાળો થોડો અકળાઈને બોલ્યો, બસ એક વાર પોતાના વ્યવસાયનો રસ્તો ખોલી લઉં, પછી મહેનત કરી તેને જમાવી લઉં, ખૂબ કમાઈ લઉં તો બધું સેટ. બંને એવી થોડી અચરજ સાથે બોલ્યા, બધું ઠીક ઠાક ચાલ્યું તો પણ આ બધું થતા થતા તમે 60 વર્ષના તો થઈ જ જશો. ચાલો એ પણ જવા દો, પણ પછી આગળ શું? સાળા થોડા થાકથી બોલ્યો, આગળ શું? પછી સંતોષ અને શાંતિનું જીવન વિતાવીશ. આના પર બંને એવી થોડું હસતા હસતા બોલ્યા, તે તો તમે ક્યાંક ટકીને નોકરી કરો તો આજથી જ વિતાવી શકો છો. પછી એ માટે બીજા 30 વર્ષ રાહ જોવાની તેમજ આટલું જોખમ ઉઠાવવાની શી જરૂર છે? આનો જવાબ ન તો એમના સાળા પાસે હતો કે ન તો તમારી પાસે. સમજદાર છો તો આ ઈશારો જ પર્યાપ્ત છે, નહીં તો આમ પણ તમારાથી વધારે સમજદાર કોણ છે? તો આમ સરવાળે સંતોષની પહેલી મજા તો એ કે મનુષ્ય આજથી જ સુખી, બીજું એની મનોદશા હંમેશા સકારાત્મક બનેલી રહે છે. અને આ તો તમે બધા જાણો છો કે શ્રેષ્ઠ નિર્ણય લેવા માટે સકારાત્મક મનોદશા કેટલી જરૂરી હોય છે. તથા આ સત્ય સમજાવવા તથા પુનરાવર્તિત કરવાની તો કોઈ જ આવશ્યકતા નથી કે જીવનમાં લીધેલા શ્રેષ્ઠ નિર્ણયો જ મનુષ્યની ગતિ તેમજ મતિ બંને નિશ્ચિત કરે છે. અને સાથે જ જીવનના સૌથી મોટા ધ્યેય સુખ તેમજ શાંતિનો અનુભવ પણ માત્ર સંતોષી વ્યક્તિ જ કરી શકે છે. અને એનાથી પણ મોટી વાત એ કે સંતોષીને ક્યારેય પીછેહઠ નથી જોવી પડતી. અને આજે જે કંઈ તેની પાસે છે તેનો આનંદ પણ માત્ર સંતોષી વ્યક્તિ જ લઈ શકે છે. તેથી આશા કરું છું કે પળભરમાં જીવનના બધા કષ્ટોને દૂર કરવા વાળા તથા સફળતાના શિખરો સર કરવામાં સક્ષમ એવા સંતોષ નામક પરમ ગુણને અપનાવીને તમે તમારું મનુષ્ય જીવન આજથી સફળ બનાવવામાં લાગી જશો. આ સાથે અહીંયા બુક પૂરી થાય છે અને હવે એનો સાર બાકી છે, જેના માટે એક હું શોર્ટ વિડિયો બનાવીશ. સંસાર આ જે બુક છે હું મન છું એનો સાર માટે એક નાનકડો વિડિયો
જે છે એનું છેલ્લું ચેપ્ટર છે એ આપણે ગઈકાલે કરશું. આભાર. થેન્ક યુ.